કાંકરેજના ખીમાણા ગામે મોડી રાત્રે ચોરીની ઘટના કાંકરેજના ખીમાણામાં મોડી રાત્રે ચોરીની ઘટના કોંગ્રેસના જિલ્લા પંચાયત સદસ્ય ઈશ્વર દેસાઈના ઘરે ચોરી થઈ સોના ચાંદીના દાગીના અને રોકડ સહિત અંદાજે 4,65,000ની ચોરી પોલીસ સ્ટેશને નોંધાઈ ફરિયાદ તસ્કરોએ સીસીટીવીના કેમેરા પણ તોડી નાખ્યા છે ભાજપ શાસનમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખોરવાઈ જવાના જિલ્લા પંચાયત સદસ્યના આક્ષેપો છે સિહોરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગુર કાંકરેજ બનાસકાંઠા ઈશ્વરભાઈ જેઠાભાઈ સદસ્ય જિલ્લા પંચાયત બનાસકાંઠા મારે ત્યાં 1:30 વાગ્યાના સુમારે 7-8 માણસો ચોરી કરવાના ઈરાદે આવ્યા મારા બાજુના મકાનમાં 10-12 લાખ રૂપિયા જેટલી ચોરી કરી દાગીના લઈ ગયા છે રોકડ રકમ લઈ ગયા નથી અને જે રૂમમાં હું હતો તો તેને બે બાજુ કમાડ હતા એટલે એક બાજુના કમાડે 3 જણા ઉભા હતા બાજુના કમાડે 2 જણા ઉભાડી અને કે ખોલ દરવાજો ખોલ એટલે મેં પાછળનો દરવાજો ન ખોલ્યો આગળનો વચ્ચેનો દરવાજો ખોલ્યો ત્રીજો દરવાજો જાળીવાળો હતો ત્યાં મેં 3 જણા નજરે નજર મારી જોયા એટલે મેં કીધું કોણ છો એ તરત જ મારા છોકરાને બૂમ પાડી એટલે એ દોડી નીકળ્યા એટલે મને તો 7-8 માણસો હતા એમની સોડે ધારિયા હતા સરા હતા બરાબર એક કોઈ બીજા હથિયારો લાગતા હતા એટલે ચોરી સાથે સાથે આ લોકો મારું મર્ડર કરવા આવ્યા હોય એવો પણ મને વહેમ છે પોલીસ સદંતર કાયદો અને વ્યવસ્થા નિષ્ફળ ગઈ છે આ સરકાર વાતો કરે છે મોટી મોટી કે અમે ઊંઘા અમે જાગતા રહેશું તમે હુઈ જાઓ અને આવી રીતે જો હુઈ રહે તો પ્રજાના ઘરમાં કોઈને ત્યાં કોઈ રહેવાનું નથી એટલે કાયદા અને વ્યવસ્થા માટે તાત્કાલિક ત્વરિત પગલાં લેવા જોઈએ અને આ ચોરી મારી વહેલામાં વહેલી તકે આવવી જોઈએ